ગયો. ફોન પર કીધું નથી, મોટા ઉપાડે મૂકવાય આવી ગયા. તરત વાહો વાય, બસ પકડવાની જ વાર હતી. તમે મારા પપ્પા સાથે કે ગેરવર્તન કર્યું તમને ન લાગ્યું? જરાય નહીં. ઈ આવ્યા ત્યારનો તમારું મોઢું ચડેલું હતું. આ વ્યાજબી નથી. હા હા, હવે તું મને એનું વ્યાજબી બતાવીશ કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. ફોન કરી કરીને બાપાને અહીંયા બોલાવી લીધા, બેનને બોલાવી લીધી. હજી તો હું એને ફોન પર કહું છું કે મોઢું જોવાનું મન થયું હોય ને તો તમારી બે દીકરીને અહીં મોકલી દો. તો વાહ વાય આવી જ ગયા અહીંયા. હજી તો હું ફોન મૂકીને આય આવી ત્યાં તો વાય આવી ગયા. બા, તમે મારા દીદીને ન આવવા દીધી એટલે હું અહીંયા આવી છું. એમાં મારા બાપુનો શું વાંક છે? ક્યાંના બકબક બકબક કરો છો? તો કરે જ ને. એમ કોઈને હાચે ખોટે એમ કહીએ કે તમે આવો એટલે આવી જ જવાનું. અરે તમને શું થયું વળી? ભલે ને આવી હોય. અલી મને કાંઈ ન થયું. એના પપ્પાનો ફોન આવ્યો હતો કે તમે આને મોકલો ને મોકલો ને. મેં વળી ના પાડી. તો એ કે એને છે ને ઓલીને વેકેશન પડ્યું જ ને નાનીને, તો એને લીધે એ પ્રવાસ આવી નથી ગઈ. તો તમે એને મોકલો. મેં કીધું એક કામ કરો, એને મળવું જ છે ને એને, તો એને અહીંયા મોકલી દો. હજી તો ફોન લઈને હું અંદર આવું જ છું ઘડીક મંદિરે જઈને. ત્યાં તો લ્યો આવી ગયા. હાચે ખોટે કીધું ન થાય. તો શું થઈ ગયું બા? આટલા આમતા બાળક પર આવો ગુસ્સો શું કામ રાખો છો તમે? એલા નથી કર્યો મેં, એના ઉપર ગુસ્સો નત કર્યો. આ તમારું મોઢું જ કહી દે છે કે તમને દર્શના આવી ને એ ગમતું જ નથી. આવી એટલે હે હે દર્શના તું આવી તે આ લીધી એમ કરું? હા બા, ઉંમર પ્રમાણે વર્તન કરો ને તો થોડું સારું લાગે. માણસની ઉંમર થાય ને એટલે આજુબાજુ વાળા પાડોશી નાના બાળકો બધા એમની પાસે જ્ઞાન લેવા આવે, સત્સંગ સાંભળવા આવે. પણ આપણા બા પાસે ગાળો સાંભળવા આવે. હા તો સાંભળજે, આ બધું તું જોવે છે ને. તું મારી ઉંમરની થાય ને તો મારા જેવી ન થતી. બરાબર સંસ્કાર લઈને રહેજે કે કેવું રહેવાય ને કેમ બોલાય બધાય ની આરે. નહીં જ થાવ. હા ભાભી, તમે છે ને બાણી સાથે લપ કરવાનું બંધ જ કરી દો. એમને તો કોઈ ગમતું જ નથી. મીરાબેન, આમ પણ આપણે લોકો ક્યારના ઝઘડો કરી છે ને, એ દર્શના સાંભળે છે તો એના મગજ ઉપર ખરાબ અસર પડશે ને. તો હું દર્શના લઈને અંદર જાઉં છું અને તમે પણ આવજો. મારા પપ્પા મારા ફેવરેટ પેંડા લઈ આવ્યા છે દર વખતની જેમ. ભલે ભાભી. હા ચાલો. ભાભી એને કઈ નાસ્તો કરાવી દેજો. હા લ્યો, આખો ઝઘડો સંભળાવી દીધો અને પછી ડાયા થાય. એ ઝઘડો સાંભળ છે ને તો એને કેવી અચલ થશે. કલીને લઈ ગયા. બા, કાજલ ભાભીનું સમજ્યા. એ આપણા ઘરના સભ્ય છે, એમને આપણા બધાની ખબર હોય. પણ દર્શના એ આપણા ઘરનું સભ્ય નથી. અને બીજી વાત કે એક બાળક છે, બાળકની સામે આવું વર્તન ન કરો. એ એટલું બાળક નથી કે ન સમજે, એ બધું સમજે છે. ઉલટાનું આવું બધું સાંભળશે ને એટલે એને ખબર પડશે કે એની બેન જ કેવી છે. એની બેન કેવી છે જાણીને એને શું કામ છે? એને ક્યાં એની બેન ભેગી લાઈફ કાઢવાની છે? બે ચાર દિવસનો સવાલ છે ને, તો થોડી શાંતિ રાખો. બસ, તો એને મારું જાણીને શું કામ છે? એ રે એની બેન આરે. અને તું છે ને મનસાલાનો દેજા અંદર કામ કરતા પેંડા ખાવા બોલાવી છે ને, જા અંદર. હા, તમારો તો જીવ પડતો હશે ને મને એકલીને બોલાવી એટલે. નહીં, હા જીવ તો ખાવામાં જ હોય. અને તારો દર 5 મિનિટે કાઈ ને કાઈ ફડીકાન ખાતી જોઈશ. અને પાછી મને કે છે જીવ ખાવામાં હોય. હાલો, અરે તમે લોકો કંપનીમાં કરો છો શું? આપણી કંપની આટલી લોસમાં ચાલી રહી છે અને તમે લોકો એ ધ્યાન નથી આપતા. જો મારે ગમે તેમ કરીને પ્રોડક્શન વધારવું જોઈએ. તમે લોકો મારી સામે દલીલ કરશો, હું કહું ને એટલું તમે લોકો કરો. સસ્તું તો હું પણ તમને આપીશ ને, મેં ક્યાં તમને ના પાડી છે? અરે મારી વાત તો સાંભળો. હાલો હાલો, હેલો રમેશભાઈ. હા જો અત્યારે
માર્કેટ પ્રમાણે માલ મારી પાસે વધારે છે અને તમારે જો સસ્તામાં જોતો તો પણ હું આપત. હલો રમેશભાઈ, મારી વાત તો સાંભળો. હલો દેવાંગ, કહેતો તો એ વાત સાચી હતી. જો એની આરે પાર્ટનરશિપ કરી લીધી હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવત. અત્યારે એ કોઈની સાથે પાર્ટનરશિપ કરીને બેઠો છે અને ખૂબ પૈસા છાપી રહ્યો છે ને હું લોસ કરી રહ્યો છું. એકવાર દેવાંગને ફોન કરીશું, કદાચ એ કંઈ હેલ્પ કરી શકે. આદિત્યનો ફોન. આદિત્યભાઈ બોલો બોલો. અરે કેમ છો દેવાંગ? બસ એકદમ જલસામાં, તમે કહો. અરે મારે તો શું હોય, ચાલ્યા કરે. કેવો ચાલે છે તારો બિઝનેસ? બસ તમારી દયા છે પ્રભુ, બસ તમે અમને ના પાડી અને મારી કંપની તો અત્યારે ટોપ પર પહોંચી ગઈ, ફર્સ્ટ નંબર પર છે મારી કંપની. અરે સારું કહેવાય ને, અને આમાં મારી દયા શું, તારી મહેનત બોલે છે. દયા તો તમારી જ કહેવાય ને, કારણ કે મેં તો તમને આઈડિયા પહેલેથી જ આપેલો હતો, મારી સાથે પાર્ટનરશિપ કરી લો અને દુનિયાની અંદર તમારી કંપનીનું નામ મેળવી લો. પણ નહીં, તમને તો મારી ડીલ વાસ્તવિક નહોતી લાગતી ને. જો દેવાંગ, એકચ્યુઅલી મેં એટલા માટે ફોન કર્યો છે કે તું મારો મિત્ર છે અને હું બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છું. મારી પાસે અત્યારે માલનો સ્ટોક થઈ ગયો છે અને સેલિંગ નથી થતું. મારા બધા પૈસા જામ થઈ ગયા છે અને માર્કેટમાંથી લીધેલા પૈસા વ્યાજના પૈસા છે. લોકોનું વ્યાજ ચડી રહ્યું છે અને હું પૈસા ચૂકવી નથી શકતો. આદિત્ય ભાઈ, તમારી બધી જ વાતો સમજી શકું છું. હવે હું પણ શું કરી શકું, કારણ કે તમારી સામે મારી કંપનીનો માલ પણ એટલો જ છે અને ડિમાન્ડ પણ મારી વધારે છે, એટલે એકચ્યુઅલી મારે જ મારો માલ સપ્લાય કરવો પડે એવું છે. કારણ કે ક્વોલિટી મેટર કરે ને. છતાં દેવાંગ, હું શું કહું છું કે તું તારો જે માલ વેચે છે એના કરતાં પણ હું સસ્તામાં આપી દઉં ને. મને મારા ખાલી પૈસા છૂટા કરવાનો મતલબ છે. તું મને એકવાર આમાંથી બહાર કાઢી દે, પછી તું તારો માલ વેચ્યા કરજે ને. ઠીક છે આદિત્યભાઈ, તમારા આ વિચાર પર હું જરૂરથી વિચાર કરીશ. હા, હું વિચાર કરીને તમને ફોન બેક આપીશ. ચાલો મૂકું છું હવે. મેં જે રીતે એને કહ્યું હતું કે વિચારીને કહીશ, એવી જ રીતે એને પણ મને જવાબ આપી દીધો. સમજાતું નથી કે શું કરું. કાશ જો એ માની જાય અને આ બધો માલ સેલિંગ કરાવી દઈને તો હું આમાંથી નીકળી જાઉં. જોઈ લીધું ને શેઠ, મારો જાદુ જોઈ લીધો ને. મેં કહ્યું હતું ને તમને કે હું થોડા જ સમયની અંદર આપણી કંપનીને ટોપ સુધી પહોંચાડી દઈશ. અત્યારે આપણી કંપની ટોપ વન છે અને પેલો આદિત્ય તડામ દઈને નીચે. કોલ આવ્યો હતો મને એનો, કોલમાં શું કહેતો હતો ખબર છે? અરે તમે જે ભાવે વસ્તુ બનાવો છો એના કરતાં પણ ઓછા ભાવમાં વસ્તુ આપી દઈશ તમને. વિચાર કરો કેટલો ખરાબ રીતે તોડ્યો હશે આપણે એને. ને હા શેઠ, હજુ એ હું તમને એક વચન આપું છું, હજુ પણ જો થોડો સમય આમને આમ ચાલતું રહ્યું ને તો આદિત્યને ભીખ માંગવાનો વારો આવી જશે. આપણે માત્ર ભારતની જ નહીં પણ આ દુનિયાની અંદર આપણી કંપનીનું નામ કરી ચૂક્યા હોઈશું. બોલો હવે આગળ તમારો શું પ્લાન છે? મારો પ્લાન જે છે ને, પહેલા તો જ્યારે આપણી પહેલી ડીલ થઈ ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આપણે ટોપ ઉપર હશું. એનું કારણ કહું,
કે જે માણસ પ્રતિશોધની જ્વાલામાં હળગતો હોય ને એ કંઈ પણ કરીને બતાવી શકે. અને મને તો ખબર જ હતી કે હું તમે મારી સાથે જોડાશો ને હું તમારી સાથે જોડાઈશ, એટલે તમારી જે પ્રતિશોધની જે લાગણી હતી ને એ મને ટોપ ઉપર લઈ જશે. અને એવું જ થયું. તમે જોયું આજે આપણી કંપની નંબર વન ઉપર છે. મને માણસ ઓળખતા આવડે છે એટલે હું તમને ઓળખી ગયો અને તમને ભાગીદાર બનાવ્યા અને આપણે ટોપ ઉપર પહોંચી ગયા. ને આજે સાથે મળીને આદિત્યને પછાડી દીધું. હવે ખબર નહીં આદિત્યના શું દિવસો આવશે. કદાચ કંપનીને વેચી નાખવી પડે અને આગળ એ ધંધો પણ ના કરે. એટલે મારો પ્લાન તો એ જ છે કે આદિત્યની આ કંપનીને આપણે ચાલુએ ચાલુ કંપનીમાં એને અડધા ભાવે ખરીદી લઈએ. તમને સારું લાગે એવું કરો, કારણ કે આ મનસુખ લાલ સાથે જે ટક્કર લે છે ને એને નીચે પડવાનો જ વારો આવે. શેઠ, એ તો મને ખબર જ હતી. દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત, ને જ્યારે બે દુશ્મન મળી જાય એટલે ભલ ભલાને પડી જવું પડે. આજે આદિત્યનો વારો છે અને કાલે હજી પણ બીજા બે ત્રણ નામો છે. બધાનું લિસ્ટ હું તમને મોકલી દઈશ. હવે ડિસ્ટ્રીબ્યુટરશિપની પેનલને આપણે વધારે આગળ લઈ જવી પડશે. આપણો જે માલ છે એનું સપ્લાય પણ વધારવું પડશે. હવે આપણે વર્લ્ડ લેવલે આપણું સ્થાપન કરવા જઈએ છીએ ત્યારે આપણું વ્યવસ્થાપન પણ મોટું હોવું જોઈશે. વધારે લોકોનો સમૂહ અને વધારે માલ બનાવવો પડશે. જેટલું પ્રોડક્શન વધારે એટલો કોસ્ટ ઓછો, ને જેટલો કોસ્ટ ઓછો એટલો આપણે ગ્રાહકોને વધારે સસ્તી વસ્તુ આપી શકીશું. ગ્રાહકોનો વિશ્વાસ એ જ આપણો ધંધો છે, માટે આ વિશ્વાસ ટકાવી રાખવો એ આપણા હાથમાં છે. હવે બસ આ વિશ્વાસ ટકાવવા માટે જે કંઈ કરવું પડે ને એ તમે કરો, પણ જેટલું માર્કેટ કવર થાય ને એટલું આપણે કવર કરવાનું. બસ આમાં વચ્ચે કોઈ પણ આવે એને નીચે પછાડવાના જ છે. હવે તમે વિદેશમાં જઈને ત્યાંની ટોપ લીડિંગ કંપનીઓનો અભ્યાસ કરો. એ કંપનીઓ કઈ રીતે ધંધો કરે છે, એની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે, લોકોની અંદર કેવી રીતે વિશ્વાસ જીતી શકી છે, આ બધું સ્ટડી કરવાનું કામ તમારું છે. મારું કામ તો માત્ર એક જ છે કે હું તમને કાચો માલ પૂરો પાડતો રહીશ અને તમારે એની સારામાં સારી પ્રોડક્ટ બનાવવાની છે. બસ આ જ આપણી માટે એક સફળતાની ચાવી છે. પ્રોડક્ટ તો આપણી સારી છે, માર્કેટિંગ આપણે ઊંચા લેવલનું કરવાનું છે, હજી ઊંચા લેવલનું કરવાનું થશે શેઠ, બધું જ થશે. કારણ કે આપણી પાસે હવે રૂપિયો છે અને આ રૂપિયાના જોરે આપણે હલભલા લોકોને ખરીદી શકીશું. જેટલા લોકો આપણી સાથે વધારે એટલો ધંધો મોટો. માટે તમે લોકોને ભેગા કરો અને વિદેશમાં જઈને ત્યાંની સ્ટડી કરો. હું અહીંયા મારું કામ બતાવું છું. ઓકે, કાંઈ વાંધો નહીં, તમે અહીંયા તમારું કામ બતાવો અને હું નટવરલાલને કામ સોંપી દઉં છું, વિદેશનો બધો વહીવટ પતાવી દઈશ. ચાલો શેઠ, મળીએ ત્યારે. આવી રીતે મળતા રહીએ અને ટોપ કંપનીઓને પછાડતા રહીએ, બીજું તો શું. ચાલો. તમે કેમ આજે આ બાજુથી આવ્યા? મેઈન ગેટેથી આવવામાં શું પ્રોબ્લેમ છે? તને વાંધો છે કઈ? હું ગમે ત્યાંથી આવું, મારું ઘર છે. શું જ્યારે હોય ત્યારે ગુસ્સો જ કરતા હોય, ગુસ્સો જ કરતા હોય. ખબર નહીં બીજું કઈ કામ છે કે નહીં તમારે. બીજું કઈ કામ નથી મારે. જો હશે જે હોય તે, ચાલો ગુસ્સો ના કરો. હું એમ કહેતી હતી કે મારી બેન રોકાવા આવી છે તો આપણે લોકો કે ફરવા જશું. ના, ફરવાની પડી છે. અહીંયા હું કેટલો ટેન્શનમાં છું તને ખબર છે? શું ટેન્શનમાં છો તમે? મને કયો તો મને ખબર પડે ને, એમને મને કેવી રીતના ખબર પડે તમને શું ટેન્શન છે? તને કહીને પણ શું ફાયદો છે? તમે જાણે ઉકેલ લાવી દેવાનો એમ વાત કરે છે. ફરવા નથી જવાનું, તારે જવું હોય ને તો તું તારી બેનને લઈને જઈ આવજે, મને ના કહેતી ક્યારે. પણ શું થયું એમ કહું છું, એવું બધું શું થઈ ગયું કે તમને આટલો બધો ગુસ્સો આવે છે? આજકાલ જોઉં છું જ્યારે હોય ત્યારે ગુસ્સાથી જ વાત કરો છો. કંપની છે ને મારી એ લોસમાં ચાલે છે, હું નુકસાનીમાં ધંધો કરું છું, હવે કઈ બીજું સાંભળવું છે તારે? મારી પાસે પૈસા નથી ફરવા જવા માટે. શું
તો તમે આ વાત મને કે બાને કે કોઈને કહેતા જ નથી કેમ કેમ તમને કહીશ તો શું કરશો લાવો મને પૈસા આપો મારે બહુ મોટું નુકસાન જાય છે મારો માલ વેચાતો નથી એના માટે છે ને મારે પૈસાની જરૂર છે આપશો લાવો આદી શું બોલો છો ખબર છે પૈસા મારી પાસે હોય તો હું અહીંયા ઊભી હોય તો ક્યાં ઊભી હોત પૈસા હોત તો તમે શું કામ વાતને વધારો છો વાતને તો તું વધારી રહી છો ફરવા જવાની વાત કરે છે અહીંયાથી શું કામ આવ્યા અરે મારે જ્યાંથી આવવું હોય ત્યાંથી આવીશ મારું મગજ છે ને કામ નથી કરતું એટલે મને છે ને બહુ સવાલો કરીને છે ને હેરાન નહીં કરવાનો હા ભૂલ મારી જ છે કે મેં તમને સવાલ પૂછ્યો તમે તો મારા કઈ લાગતા જ નથી તો હવે છે ને ક્યારે પણ તમને કોઈ સવાલ નહીં પૂછું ને બોલાવીશ પણ નહીં ખુશ હા બહુ ખુશ મારો જીવ નહીં લેવાનો શાંતિ લેવા દેવાની એક તો છે ને ટેન્શન લઈને હું ઓફિસેથી ઘરે આવતો તો બાકી હોય તો તમારું ટકટક બસ ઘરમાં શાંતિ તો છે જ નહીં તારા તો 100 સવાલો હોય છે ફરવા જાવું છે ફરેલી છો તું અહીંયા ઘરમાં પડી રહીને તો સારું છે વાત કરે છે હા ઘરમાં કોઈને કઈ કહેવા જવું જ નથી એની મમ્મીને કઈ કહું તો મારો વાક અને કઈ કહું તો મારો વાક જાવું તો જાવું કે મારે દર્શનાની ખીચડી ભાવે છે મુકાઈ ગઈ છે શું છે કેમ આટલો બધો ઉપાડો વધ્યો તારો દિવસે ને દિવસે સુધારવાને બદલે તું બગડતી જાય છે હું સાંભળતી હતી બધું તને ખબર છે કે મારો દીકરો અત્યારે બહુ મોટા ટેન્શનમાં છે આવક નથી બધી જાવક ને જાવક છે તો હું તો એની આરે બોલતી હતી અને ક્યાં ફરવા જાઉં તું તારે તારી બેનને લઈને વાહ નાનું બાળક છે એને લઈને ક્યાંક ચક્કર પણ મારી આવી ને બારે પછી છોકરીને એમ થાય કે મને ક્યાંક બહાર ફરવા લઈ ગયા હતા દીદીને જીજુ એને પણ કંઈક આશા હોય કે નહીં તો તારે જવાઈને લઈને એમાં મારા દીકરાને હું કામ હેરાન કરે તું એક તો એ ઓફિસે જાય ત્યાં ટેન્શન બધા માગવા વાળા હોય એનું ટેન્શન અહીંયા આવીને તારો ઉપાડો શું તારી બેનને લઈને તું ફરી આવજે એને આશા હોય એના જીજુ એને ક્યાંક લઈને જાય એક ચક્કર મરવા ન જઈ શકે મને સમજાઈ ગઈ આ ઘરમાં તમને ને તમારા દીકરાને મારાથી જ વાંધો છે અને આટલો બધો વાંધો હોય ને તો હવે હું વહી જ જાઉં બસ વહી જાઉં ધમકી આપો બાપને ત્યાં વહી જાઉં તને ખબર છે કે મારા દીકરાએ તને કીધું એને ધંધામાં લોસ ગયું છે બિચારાને માલ એમને એમ પડ્યો છે આટલું બધું દેણું થઈ ગયું છે તો તને એમ નથી થતું હા પાછું તે એમ કીધું કે આટલું બધું નુકસાન થયું તો તમે મને કીધું નહીં અને કીધા પછી તે હું કર્યું બાપને એક ફોન કર્યો કે પપ્પા તમારી પાસે આટલી જમીન છે તો થોડીક વેચીને અમારું ઘરનું આટલું દેણું છે તો એ ચૂકતે કરો ના અને પાછી આદી 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 કરવાનું પણ આદી માટે કામ કાંઈ નહીં કરવાનું આપણે બસ બાપ બસ કંઈક તો લિમિટ રાખો તમે આદી તો હવે હદ પાર કરી ગયા છો આટલી હદ સુધી પહોંચી ગયા છો કે મારા બાપાની એક 10 વીઘા જમીન છે એમાં પણ તમારી નજર પડી ગઈ તો પડી જાય ને પડી જાય ને બહુ મદદ કરવાની થઈ ગઈ તો અક્કલ ન આવી કે ચાલ હું જરાક મદદ કરું તો અહીંયા મારી કંઈક વેલ્યુ વધે લોકો મને માનથી જોવે નહીં આપણે એ બધું કરવું નથી બેનને રખડવા લઈ જવી છે બેન આવી છે તેમ ન થાય કે જીજી મને ફરવા લઈ જાય એ ક્યાંય ફરવા નહીં લઈ જાય અને હવે તો તારે નથી લઈ જવાનું ઘરમાં આટલું મોટું ટેન્શન ચાલતું હોય અને તને એને ફરવા લઈ જવાનું મન થાય છે મારે છે ને હવે તમારી સાથે કોઈ વાત નથી કરવી હું સમજી ગઈ તમારું કહેવાનું શું થાય છે ને એ હું સમજી ગઈ પણ એ આશા હવે તમે ક્યારે ન રાખતા કે હું મારા બાપાને ફોન કરીને એમ કહે કે કાંઈ આજીની હેલ્પ કરે હજી 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 અમે બોલવું છે તારે હજી અમે બોલવું છે હજી અમે બોલવું છે તારે હેલ્પ કરીને આ કરે ને તે કરે ને જીભડો લાંબો ને લાંબો થતો જાય છે મરતીએ નથી મરતીએ નથી તું ગમે તે કર પણ જેને તારા બાપાને કહે કે જમીન વેચીને મને પૈસા આપે કા મને દસ્તાવેજ આપી દે જમીનનો એટલે હું ગીરવે મૂકીને પૈસા લઈ આવું આ જેના પાસેથી મેં વ્યાજવે પૈસા લીધા છે ને એને મારે આપવા પડે એમ છે સમજે છે તું આદી
શરમ છે કે નહીં? જ્યારે હોય ત્યારે બે ત્રણ દિવસ કે તમે ને મમ્મી મારી પાછળ પડી ગયા છો. શું લાગ્યું છે આ બધું કે પપ્પાને કે મને પૈસા આપે? લગ્ન ટાઈમે મારા પપ્પા એવા કોઈ એગ્રીમેન્ટ કરી હતા? અને અમે એગ્રીમેન્ટ કરેલા હે હે. અને તું તું અહીંયા શું કહે છે કે મદદ કરું? તમે મને કહો કે કેમ પૈસા નથી તમારી પાસે અને કેમ લોસમાં જાય, તો મદદ કરવાની ભાન નથી પડતી? નથી પડતી તને? અને અમે તારા બાપા પાસેથી કાંઈ માગ્યું હતું, અત્યારે તકલીફ પડી છે તો માગ્યા છે ને, તો આપવા પડે કે ન આપવા પડે? 60% પૈસા લાવ્યો છે તો એનું વ્યાજ નહીં ચૂકવવાનું? કે તારા બાપને કે તારા બાપને કે કહીશ ને. બોલ, કહીશ ને તારા બાપને આપે પૈસા? અમે અમે કરિયાવરમાં કાંઈ નથી માગ્યું ને, એટલે કે તારા બાપને કે અમને આપે પૈસા આપે, અત્યારે અમે તકલીફમાં છીએ. કહીશ ને, કહીશ ને, બોલ, કહીશ ને. પૈસા તો છે, તારે આપવા જ પડશે. બોલ, લાવીશ ને પૈસા? લાવીશ ને, લાવવા જ પડશે તારે પૈસા. લાવવા જ પડશે તારે પૈસા. તમે તો કોઈ માણસ છો કે જનાવર છો? મારી દીકરીને એટલો બધો ત્રાસ કરો છો? આ તો આ મારી દશુએ મને ફોન કર્યો, મેં સાચું ન માન્યું. મને એમ છું કે હું રૂબરૂ જાઉં, તે રૂબરૂ આવ્યો તે મારી મારી હગી આંખે જોયું. તમે મારી દીકરી ઉપર એટલો બધો જુલમ કરો છો? તમારી દીકરી અમારા પર જુલમ કરે છે એ ન દેખાણું? પંથાય, આ તો મારામાં માણસાઈ બચી છે ને, એટલે તમે બે આ તમારા પગે ઊભા છો. જો હું મારી માણસાઈ મૂકી દઈ ને તો બે પગ વગર ના થઈ જાવ. મારા દીકરો આવ નાલાયક, મારી ગાય જેવી દીકરીને એટલો બધો જુલમ કરતા હતા. તમારામાં તો માણસાઈ જેવું કઈ છે કે નહીં? શરમ આવી જોઈએ તમારે. જુઓ, મારે કંપનીમાં નુકસાન ગયું છે અને ઉપરથી આ કાજલ, એના લીધે એના પર હાથ ઉપડી ગયો. મારે પૈસાની જરૂર છે, એટલા માટે મેં એની પાસે પૈસા માંગ્યા. તમારી પાસે લઈને મને આપે, ભીખ માંગો રસ્તા ઉપર? માં દીકરો, શરમ નથી આવતી કે ઘરની વહુ પાસે હાથ લંબાવીને પૈસા માંગો છો, ભીખ માંગો છો? નથી આવતી. હવે શું કરશો તમે? હું તો શું કરીને એ પછી ખબર પડશે, પણ અત્યારે જે તમે આ જુલમ કર્યો છો ને મારી દીકરી ઉપર, એનો મારે જવાબ દેવાનો છે. નાલાયક, મારી દીકરી ઉપર હાથ ઉપાડે છે, હવે જિંદગીમાં ક્યારે એનો મૂકો? હાલો બેટા. હા હા, લઈ જાઓ, જાઓ, ક્યારેય પાછી ના મોકલતા. અરે હું મરી જાઉં તો આ ઘરમાં પાછી ન મૂકું. હા, તમે પસ્તાવાના છો. હા, એ તો સમય બતાવશે. જ્યારે કોઈ સ્ત્રીની હાઈ લાગે ને, એની જેવી ખરાબ બદબૂ આ દુનિયામાં કોઈ નથી. ચાલો બેટા, એક નિર્દોષ સ્ત્રીને તમે હેરાન કરો છો. મા વગરની દીકરી છે આવો, અને તમે તમે હું આમ જોવો છો? તમે એની માં છો, તમે એની માં. એ તો બિચારી નાનપણમાં એની માનો પ્રેમ ખોઈ બેઠી હતી, એ તમારામાં એની માં જોતી હતી, અને તમે તમે એક દાખણનું સ્વરૂપ બતાવ્યું એને. તમારી આગળ તો ભેંસ આગળ ભાગવત છે.